આજે રાત્રે જે 24 કલાક હું છું મિહિર રાવલ, આપની સાથે. સૌથી પહેલા વાત કરીએ બોટાદની. બોટાદના ગઢડામાં જળજીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. ગઢડામાં 12 વર્ષ બાદ ભગવાનની જળયાત્રા નીકળી. સંપ્રદાયમાં ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. સીએમ રૂપાણીએ 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું. રૂપિયા 3 કરોડ 45 લાખના ખર્ચે મોટી કુંડળ, ઉમરાળા અને સારંગપુરમાં આરોગ્ય કેન્દ્ર બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિતિ આપી હતી. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતો છે અને આ વિવાદને પગલે કેટલાય વર્ષોથી આ જળયાત્રા નહોતી નીકળી, ત્યારે આખરે 12 વર્ષ બાદ આ જળયાત્રા નીકળતા હરિભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગઢડામાં આ જળયાત્રા નીકળી હતી. આજે જળજીલણી એકાદશી છે, જેને લઈ આ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન સ્વામિનારાયણની આ જળયાત્રા નીકળી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજરી આપી હતી અને તેમણે 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન પણ કર્યું હતું. ભગવાનની આરતી પણ ઉતારી હતી. આ સાથે જ આચાર્ય પક્ષ, દેવ પક્ષના તમામ હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. 3 કરોડ 45 લાખના ખર્ચે મોટી કુંડળ, ઉમરાળા અને સારંગપુરમાં આરોગ્ય કેન્દ્ર બન્યા છે, જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. ઘણા કાર્યક્રમ હોવાથી શ્રી વિજયભાઈ રૂપાણી અહીંયાથી